સમાચારોમાં આગળ વાત કરીએ તો ઓલપાડની કાંઠા સુગરની 10મી વાર્ષિક સાધારણ સભામાં સુગરના ચેરમેન અધ્યક્ષસ્થાને સભામાં એજન્ડા મુજબના કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. ઓલપાડ તાલુકાના સરસ મુકામે આવેલ કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની 10મી વાર્ષિક સાધારણ સભા સુગરના ચેરમેન કિરીટ પટેલના અધ્યક્ષસ્થાને સભામાં એજન્ડા મુજબના તમામ કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે આ સભામાં તેમણે બજારમાં ઘટી રહેલ ખાંડના ભાવની ચિંતા કરી કેન્દ્ર સરકાર ખેડૂતોના હિતમાં ખાંડ ઉદ્યોગ નીતિમાં થોડો બદલાવ કરે તેવો આશાવાદ સેવ્યો હતો. આજે કાંઠા સુગર ફેક્ટરીની 10મી વાર્ષિક સાધારણ સભામાં દરેક કામો સર્વાનુમતે પસાર થયા છે અને સભાસદોની સંખ્યામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ થોડોક વધારો જોવા મળ્યો છે અને સાથે સાથે સુગર ફેક્ટરી આ વર્ષે ખેતીમાં તમેશ ઉટારો પણ વધ્યો છે, જેને કારણે અમારી જે ધારણા હતી તેના કરતાં પણ આ વર્ષે વધારે પ્રોસેસિંગ થાય એવું અમને લાગી રહ્યું છે. વાત કરીએ ચાલુ વર્ષથી પીલાણમાં આવેલ શેરડી ઉત્પાદક સભાસદોને 50 કિલો ખાંડ મળશે તેવું નક્કી કરાયું છે. સાથે રાજ્ય સરકાર બાકી રહેલ રૂપિયા 15.50 કરોડનો શેરફાળો મંડળીને મળે તેવી સભાસદોની માંગ ઉઠવા પામી છે. આસ્તિક પટેલ, CN24 ન્યૂઝ, ઓલપાડ.